હેલો ફ્રેન્ડ્સ, સીતલ્સ રેસિપીમાં આપનું સ્વાગત છે. હું છું સીતલ. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી તથા એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવી આમલા કેન્ડી. આમલા કેન્ડી એટલે કે સ્વીટ આમળા બનાવવા માટે બે સામગ્રી જોશે. 500 ગ્રામ આમળા લીધા છે, તેની સામે મેં 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. સૌથી પહેલા આપણે આમલા કેન્ડી બનાવવા માટે સૌથી પહેલા એક પેન લેશું. તેની અંદર મેં 3 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે. પાણીને ઉકળવા દેવાનું છે. પાણી એકદમ સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. પાણી ઉકળે પછી જ આપણે તેની અંદર આમળા નાખવાના છે. આપણે આમળાને 1-2 મિનિટ માટે જ બાફવાના છે. જો આપણે વધારે બાફી લેશું તો એ કેન્ડી બનશે નહીં, એટલા માટે આપણે 1-2 મિનિટ આ રીતે ઢાંકીને બાફી લેશું. આમળા છે એ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. આ રીતે આમળાનો કલર ચેન્જ થઈ જશે, તેની સ્કીન પણ થોડી નીકળવા લાગશે, એટલે સમજવાનું કે આમળા છે એ બફાઈ ગયા છે અને તેમાંથી એકદમ સ્મેલ પણ આવશે. હવે આપણે આ આમળાને એક સ્ટેનરની અંદર લઈ લેશું અથવા તો કોઈ પણ એવા વાસણની અંદર લઈ લેશું જેમાંથી તેનું પાણી બધું નીકળી જાય. આ રીતે મેં સ્ટેનરની અંદર બધા આમળાને લઈ લીધા છે. આમળાની કેન્ડી બનાવવી બહુ જ ઇઝી છે. તમે જોઈ શકો છો તેમાંથી જે પાણી નીકળ્યું છે તેને આપણે ફેંકશું નહીં. તેને હેર વોશમાં પણ લઈ શકો છો યુઝમાં, અથવા તો તમે જે શરબત બનાવતા હોય આમળાનું તેની અંદર પણ તમે યુઝ કરી શકો છો. આ આમળાના પાણીની અંદર બહુ જ વિટામિન હોય છે, એટલા માટે તેને ફેંકવું નહીં. તમે જોઈ શકો છો આ રીતે આમળા બફાઈ ગયા છે. હવે આપણે થોડા ઠંડા થાય એટલે તેને આપણે છૂટા પાડી દેશું. જો તમને એવું લાગતું હોય કે વધારે બફાઈ ગયા છે તો આ સમયે તેના ઉપર 1 ગ્લાસ ઠંડુ પાણી રેડી દેવાનું. આમળા થોડા ઠંડા થઈ ગયા છે, આ રીતે આપણે તેની પેશી છૂટી પાડી દેશું. બધા આમળા સુધારી લીધા છે. હવે તેની ઉપર આપણે ખાંડ નાખશું. 300 ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે. તમે ખાંડનું પ્રમાણ વધઘટ કરી શકો છો. આ રીતે આમળા ઉપર આ રીતે પાથરી દેવાની છે ખાંડને. હવે આપણે આ બાઉલને ઢાંકીને 3 દિવસ સુધી આ જ રીતે રાખવાનું છે. વચ્ચે વચ્ચે આપણે તેની અંદર ચમચો ફેરવતા રહેશું. 3 દિવસ પછી આપણે જોશું. આ 3 દિવસ દરમિયાન ખાંડ છે એ ઓગળી અને તેનું પાણી થશે અને ધીમે ધીમે તેની ચાસણી જેવું થઈ જશે. આનાથી આમળાની અંદર એકદમ ગળડાસ આવી જશે અને આપણા આમળા છે 3 દિવસ પછી રેડી થશે. આ આમળાને આપણે તડકે પણ રાખવાની જરૂર નથી, તેને છાયામાં ઘરની અંદર જ આપણે ઢાંકીને રાખી મૂકશું. આમળાને 3 દિવસ ખાંડની અંદર પલાળી લીધા હતા. હવે તમે જોઈ શકો છો આ રીતે સરસ તેની અંદર ચાસણી છે એ ચડી ગઈ છે. હવે આપણે તેને આ રીતે એક સ્ટ્રેનરની અંદર લઈ લેશું. આ રીતે સ્ટેનરની અંદર લઈ લીધું છે. 2 મિનિટ માટે બધી ચાસણી નીકળી જાય પછી આપણે
આ રીતે કાણાવાળી પ્લેટ લેશું આ પ્લેટની ઉપર આપણે આમળાને ગોઠવી દેશું બધા આમળાને આ રીતે પ્લેટમાં લઈ લીધા છે તેને છૂટા છૂટા સૂકવી દેવાના અને એક થી દોઢ દિવસ માટે તેને ઘરની અંદર જ આપણે સૂકવવા દેશું દોઢ થી બે દિવસ થઈ ગયા છે આમળા છે એ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો આ આમળા પર તમે દળેલી ખાંડ પણ છાંટી શકો છો મેં આ આમળાને એમનેમ જ રાખેલા છે તમે જોઈ શકો છો કે આમળા સરસ સુકાઈ ગયા છે આ આમળાને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો રેડી છે ટેસ્ટી અને હેલ્ધી એવી આમળા કેન્ડી આઈ હોપ કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે તો રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે જય જલારામ